નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને નોટિસ અપાઈ છે. જિલ્લા પોલીસ વડાએ આ નોટિસ આપી છે. હાઈવે પર ખાડા અને ડાયવર્ઝનને લઈને નોટિસ આપવામાં આવી છે. જો અકસ્માત થશે તો કોન્ટ્રાક્ટર સામે ગુનો દાખલ કરવાનો પણ નોટિસમાં ઉલ્લેખ કરાયો છે. સિક્સ લાઇનમાં રૂપાંતરિત થઈ રહેલા જિલ્લા સંકલન સમિતિની બેઠકની રજૂઆતને પગલે આ નોટિસ આપવામાં આવી છે. તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને નોટિસ અપાય છે અને આ નોટિસ જેના દ્વારા આપવામાં આવી છે તે છે જિલ્લા પોલીસ વડા. તેઓ દ્વારા આખરે બાબત પર ધ્યાન દોરાયું છે કે રસ્તા પર કયા પ્રકારના ખાડા છે અને શું હાલત છે. ડાયવર્ઝનને લઈને નોટિસ ખાસ આપી છે. આજ બુધી વધુ વિગતો આપી રહ્યા છે અમારા સંવાદદાતા અવનીશ ગોસ્વામી. અવનીશ, આખરે કયા પ્રકારે નોટિસ અપાય છે, પૂરી વિગત શું છે નોટિસને લઈને? શિલોડાથી લઈને શામળાજી સુધીનો જે માર્ગ છે નેશનલ હાઈવે તે ખૂબ જ બિસ્માર હાલતમાં છે ને તેની ઉપર ઠેકઠેકાણે ખાડા પડી ચૂક્યા છે. તો આ દરમિયાનમાં જે મજરાથી રાજેન્દ્રનગર ચોકડી સુધીના એટલે કે સાબરકાંઠા જિલ્લાની હદમાંથી જે માર્ગ પસાર થઈ રહ્યો છે તે વચ્ચેના માર્ગના જે ખંડ ઉપર જે સાઇનબોર્ડ લગાવવામાં આવી રહ્યા છે સિક્સ લેનમાં રૂપાંતર કરવા દરમિયાન અને આ ઉપરાંત જે ખાડા પડે છે આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને સંકલન સમિતિની અંદર રજૂઆત કરવામાં આવી છે. જેના પગલે એસપી દ્વારા આ એક નોટિસ પાઠવવામાં આવી છે નેશનલ હાઈવે ઓથોરિટીની કે જો આ ખાડા જે છે તેને પૂરવામાં આવે ને બિસ્માર રોડને જલ્દીથી તૈયાર કરવામાં આવે. આ ઉપરાંત જે સાઇનબોર્ડ લગાવવામાં આવે છે ડાયવર્ઝનના તે પણ યોગ્ય રીતે લગાવવામાં આવે અને તમામ જગ્યાએ આ સાઇનબોર્ડની હાજરી પણ હોવી જોઈએ તે માટેની પણ નોટિસ આપવામાં આવી છે. જી, આભાર અવનીશ તમામ જાણકારી બદલ. તો સાઇનબોર્ડ, ખાડા, ડાયવર્ઝન આ તમામને લઈને નોટિસ જિલ્લા પોલીસ વડાએ નેશનલ હાઈવે ઓથોરિટીને આપી છે. થાય છે રોડ ખરાબ હોવાના કારણે, સિગ્નલ્સ ના આપવાના કારણે અને જે નાઈ છે એમના ભૂલના કારણે, તાંત્રિક ભૂલના કારણે જે એક્સિડન્ટ થાય છે એના કારણે એક કલેક્ટર ઓફિસમાં મિટિંગ બોલવામાં આવી હતી. એમાં એવું ડિસાઇડ કરવામાં આવ્યું હતું કે એના પાછળ જો પણ અકસ્માત થાય અને ફેટલ અકસ્માત થાય અને જો તાંત્રિક ભૂલ નાઈની અને કોન્ટ્રાક્ટરની હશે તો એમના ઉપર મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવશે એવી નોટિસ